અમીરગઢના ઝાંઝરવા ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। અમીરગઢના ઝાંઝરવા ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગઢવી દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। હાલમાં મેગા સિટીઓમાં ઈંડા સહિતની નોનવેજની લારીઓ હટાવવામાં આવી રહી છે। લોકોના રોજગાર છીનવાઈ રહ્યા છે। શું હવે લોકોની પાસે પોતાએ શું ખાવું, શું પહેરવું અને શું બોલવું એ પણ અધિકાર નથી રહ્યા। પ્રજા જાતે નક્કી કરી શકે છે કે તેમને શું કરવું અને શું નહીં એ સરકાર નક્કી કરી શકે નહીં। બીજી બાજુ વધતી જતી મોંઘવારીમાં ડીઝલ પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાઈ રહ્યો છે। તેની સામે અત્યારે સરકાર કેમ મૂંગી બનીને બેઠી છે, જ્યારે કોંગ્રેસના સમયમાં એક બે રૂપિયાના ભાવ વધારો થતો ત્યારે હડતાળો અને હાઈ મોંઘવારીને લઈ રેલીઓ થતી હતી। બીજી બાજુ કોરોનાના કપરા સમયમાં ઇન્જેક્શન અને દવાઓની અછત સર્જાતી હતી ત્યારે ભાજપે ચૂપકી સાધી લીધી હતી। કોરોનાના સમયમાં ભાજપના નેતાઓ બહાર આવ્યા જ નથી। હવે જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે વોટ માંગવા બહાર આવતા તેમને શરમ નથી આવતી। ધારાસભ્ય કાંતિભાઈ ખરડીએ કોરોનામાં તેમના મત વિસ્તારમાં તથા જે લોકો કોરોના કાળમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી તથા હવે આવનારી ચૂંટણીમાં ઘણા એવા પક્ષો તમને ભ્રમિત કરવા આવશે પણ મને મારા વિસ્તારના લોકો પર સંપૂર્ણ ભરોસો છે। જેમ આજ સુધી મને લોકોનો સહકાર મળ્યો છે તેમ આગળ પણ મળતો રહેશે। કોરોના કાળમાં સરકારી હોસ્પિટલોમાં દવાઓનો સ્ટોક રાખવામાં જ આવતો ન હતો, જેથી લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘા બિલ ભરવા મજબૂર બનતી હતી। ભાજપે ગુજરાતના લોકો પર ખેતી કરી પોતાના ખિસ્સાઓ ભર્યા છે। હવે આપણે ભાજપે અડધી રાત્રે નોટબંધી જેવા અનેક પગલાઓ લઈ લોકોને હેરાન પરેશાન કર્યા છે। આ ભાજપને ફરી ગુજરાતમાંથી ખસેડીને ફરી કોંગ્રેસને લાવવાની છે। નવું વર્ષ બધાને ખૂબ સારું નીવડે અને આવનારા આ નવા વર્ષમાં આવી કોઈ મહામારીનો સામનો ભગવાન ન કરાવે તેવી કામના કરી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી, દાંતા વિધાનસભા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, અમીરગઢ કોંગ્રેસ તાલુકા પ્રમુખ સ્વરૂપાજી રબારી, અમીરગઢ તાલુકા ઉપપ્રમુખ રફીકભાઈ શેખ, અમીરગઢ તાલુકા પૂર્વ પ્રમુખ શંકરભાઈ માણસા, ખેંગારભાઈ રણાવાસિયા, કારુભાઈ રણાવાસિયા તેમજ કોંગ્રેસ તમામ કાર્યકર્તાઓ હાજર રહેલ હતા। કાર્યક્રમના અંતે તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રફીકભાઈ શેખ એ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। અશોક રણાવાસિયા, ZSTV, અમીરગઢ। અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ વસુંધરા વિલા। પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ, પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર। એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ। સંપર્ક
સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94281 86 880, રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99245 55 451. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વતી ચેરમેન મોતીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી ભાવેશભાઈ પટેલ વતી બનાસકાંઠા તેમજ ગુજરાતની જનતાને દિવાળી તેમજ નૂતન વર્ષે અભિનંદનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. ભગવાનજીએ ઠાકોર અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. અરવિંદ એમ ઠાકોર એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. સૌથી પહેલાં તો તાજેતરની અંદર જે કોરોના મહામારીની અંદર મારા વિસ્તારમાંથી ઘણા એટલા લોકોએ વિસ્તારમાંથી પરિવારમાંથી જે લોકોએ જીવ ગુમાયા છે એમને મારા વતી પુષ્પાંજલિ અર્પણ કરું છું. અને એના પછી મારા વિસ્તાર દોતાને અમીરગઢ તાલુકાની અંદર જનતા જનાર્દનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. એમને સુખ સમૃદ્ધિ અને નવું વર્ષ સરસ મજાનું નીવડે એવી શુભકામના પાડું છું.